સૌથી વધુ વજનવાળી ડુંગળીની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે અને અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે. ઓલપાડ તાલુકાના અરબી સમુદ્રના કિનારે સિદ્ધનાથ મહાદેવના આશીર્વાદથી વિકસેલા સરસ ગામના ખીવાન ખેડૂતે ક્ષારયુક્ત જમીનમાં સૌથી મોટા અને વજનવાળી ડુંગળીની ખેતી કરી પ્રગતિશીલ ખેડૂત અને અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે. આ સાથે જ રાસાયણિક ખેતીમાં નિષ્ફળતા મળવા સાથે મોટી આર્થિક નુકસાની ભોગવી પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરાય મહા મહેનતે ક્ષારયુક્ત જમીનમાં પ્રાણ લાવી પ્રાકૃતિક ડુંગળીની સફળ ખેતી કરી હતી. એસપીએનએફ રાજદીપ પટેલ, ગામ સરસ, તાલુકો ઓલપાડ, સુરત, ગુજરાતથી બોલું છું. અહીં મારી જમીન 8 એકર છે અને આજુબાજુ ચારેખોર અરબી સમુદ્રના પાણીઓ ફરી વળે છે અને ઝીંગા તળાવો છે. એ ઝીંગા તળાવની અંદર અરબી સમુદ્રનું પાણી ભરીને જ ઝીંગા તળાવનો ઉછેર કરવામાં આવે છે, એટલે અમારી જમીન પણ અહીંથી નીચેથી 7 ફૂટથી પાણી ખારું પાસ થાય છે. એની વચ્ચે મેં આ ખેતી કરી છે. આની પહેલાં હું રાસાયણિક ખેતી કરતો હતો. અમે 8 વીંગામાં ખેતી કરી છે 3 એકરમાં. આની પહેલાં હું રાસાયણિક ખેતી કરતો હતો પણ એમાં મને સફળતા મળતી નહોતી અને હું ખૂબ નુકસાન પામતો હતો. ત્યાર પછી મેં ખેતી બંધ કરી દીધી અને ફરી પાછી 2019માં ખેતી ચાલુ કરી. મને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અની જાણ થઈ એની મિટિંગ એટેન્ડ કરી અને એ મિટિંગ એટેન્ડ કર્યા પછી મને એવું થયું કે લાવો હું એક વખત પ્રયત્ન કરું અને મેં આની અંદર પ્રયત્ન કર્યો અને 50-60 જાતના ફળ ફળાદીઓ, બીજું શાકભાજી, અનેક જાતનું અનાજ, કઠોળ, આ બધી વસ્તુ મેં રોપી છે. મુખ્યત્વે મેં આની અંદર કાંદો કર્યો છે, પિંક કાંદો, જે બધા જનરલી તરુ લઈને આવે ધરુ, ત્યાંથી જ હું પણ લાવ્યો છું. પણ એ ધરુ લાવ્યા પછી એ કાંદો અહીંયા કર્યા પછી મારો કાંદો અત્યારે 1 કિલોનો 1 કાંદો છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. એનાથી આંખો પણ બળતી નથી. અને બીજા બધા મારી જોડે જે ધરુ લાવ્યા હતા એનું કાંદો 200-250 ગ્રામથી વધારે થયો નથી, 1 કાંદો. એટલે અમે અહીં ખૂબ જ સફળતા મેળવી છે અને આગળ બી અમે આની અંદર ઘણી બધી જાતના વિદેશીઓ અને દેશના બધા ફ્રૂટ્સ અંદર રોપેલા છે, એ પણ હવે આવતા વર્ષથી ઉત્પાદન શરૂ થઈ જશે. અને આ પંચસ્તરીય બાગવાની સુભાષ પાલેકર જંગલ મોડલ કહેવાય છે, એટલે અમે આનું નામ વા વગડો સુભાષ પાલેકર પ્રાકૃતિક સંશોધન કેન્દ્ર આપ્યું છે. અને આવતા વર્ષે આનું જે કાંદાનું બિયારણ છે એના અંદરથી અમે ધરું બનાવીને અન્ય બીજા એસપીએનએફ ખેડૂતને પણ અમે આપશું અને હજુ આનો રેકોર્ડ જ્યારે મોટો થાય એ માટેનો અમે પ્રયત્ન કરશું. અત્યાર સુધી અમને ઘણી સારી સફળતા મળી છે અને આગળ પણ મળશે એવું મને લાગે છે.